અમદાવાદમાં કેબ અને રિક્ષા ચાલકો માટે વાહનમાં પોલીસ હેલ્પલાઇન વાહન નંબર ડ્રાઈવર માલિકના નામ સહિતની વિગતનું બોર્ડ ફરજિયાત કરાયું આ નિર્ણયના અમલ માટે રિક્ષા ચાલકો એક મહિનાની મુદત આપવામાં આવી છે જો એક મહિના બાદ બોર્ડ વગરનું રિક્ષા કે કેબ દેખાશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે નિર્ણયના અમલમાં રિક્ષા ચાલકોને કોઈ સમસ્યા ન આવે એ માટે પોલીસ રસ્તા ઉપર રિક્ષા ચાલકો સાથે સંવાદ કરશે બોર્ડમાં કઈ કઈ વિગત રાખવી કેવી રીતે બોર્ડ લગાવવા વગેરેની પોલીસ માહિતી રિક્ષા સંચાલકોને આપી રહી છે પોલીસે રસ્તા ઉપર ફરીને કેબ અને રિક્ષા ચાલકોને સમજાવી રહી છે મહત્વનું છે કે અમદાવાદમાં 1.5 લાખથી વધુ રિક્ષાઓ અને અંદાજે 1 લાખ જેટલી કેબ દોડતી થઈ રહી છે અવારનવાર રિક્ષામાં પેસેન્જર સાથે લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે વાહનમાં વિગતવાળું બોર્ડ ફરજિયાત લગાવવાનો નિર્ણય કર્યો રિક્ષા ચાલકોમાં જાગૃતિ આવે તે માટે હાલ પોલીસ પ્રયાસ કરી રહી છે પરંતુ આ નિર્ણય કેટલો સફળ થશે એ તો સમય આવે જ ખબર પડશે અમદાવાદ શહેરમાં ચાલતી પેસેન્જર રિક્ષાઓ અને કેબ ઉપર હવે જે પણ માલિક અથવા તો ડ્રાઈવર છે તેનું નામ નંબર અને પોલીસ હેલ્પલાઇન નંબર લખવો ફરજિયાત થઈ ચૂક્યો છે એક મહિનાની અંદર છે પોલીસ દ્વારા જે પ્રમાણે અત્યારે લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે એક મહિનાની અંદર જે રિક્ષા ડ્રાઈવરોએ પોતાની જે પ્લેટ છે તે રિક્ષાની અંદર રાખવી ફરજિયાત બની ચૂકી છે અત્યારે આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ છે તે રિક્ષા ચાલકોને પણ સૂચનાઓ આપી રહ્યા છે કે આ મહિનાની અંદર રિક્ષા ચાલકે પોતાનું નામ મોબાઈલ નંબર તેમના માલિકનું નામ મોબાઈલ નંબર પોલીસનો હેલ્પલાઇન નંબર રાખવો ફરજિયાત છે પેસેન્જર જોઈ શકે તે પ્રમાણે આ જે પ્લેટ છે તે લગાવી ફરજિયાત છે જે રીતના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ સોલા વિસ્તારમાં એક પેસેન્જર સાથે જે કરવાનો પ્રયાસ છે અને તેને ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી હતી અને તેને લઈને જ હવે પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે અને જે પણ રિક્ષા ચાલક કે કેબ ધારક છે આ પ્રમાણેની પ્લેટ નહીં લગાવે તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે રીતે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા આ જ પ્રમાણે રિક્ષા ચાલકોને અત્યારે સૂચનાઓ આપવામાં આવી રહી છે જો કે એક મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે જો આ એક મહિનાના સમયગાળામાં આ પ્રમાણેની જે પ્લેટ છે રિક્ષા કે કેબની અંદર નહીં લગાડવામાં આવે તો આવા જે ડ્રાઈવરો છે અથવા રિક્ષા માલિકો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને તેને જ લઈને તમામ જે કાર્યવાહીઓ છે જે સૂચના આપવાની પ્રક્રિયાઓ છે તે અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે કેમેરા પર્સન તોસીફ મલિક સાથે હરીન માત્રાવાડિયા ટીવી 9 અમદાવાદ